આગતમ મામ, હું તમારા શરણે આવ્યો છું, એવો મામ, મામ ત્રાહી, એવું મારું રક્ષણ કરો. મારામાં બધા અવગુણો છે પણ તારા શરણમાં આવે તો બધું હટી જાય એ પણ મને ખબર છે. હું તારા શરણમાં છું હે પરમાત્મા, તું મારી ઉપર એટલી તો કૃપા કર. અને એ કૃપા કરવા સાથે જ્યારે એણે મૃત્યુંજયના જપ કર્યા છે, આંખો બંધ છે શિલાદ નંદન, આ નંદીની આંખો બંધ છે. મહાદેવજી કહે હે શિલાદ નંદન, તું મારી સામે તો જો કેટલા એકાકાર થઈ ગયા છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિનો તારી ઉપર પ્રભાવ નહીં પડે, તે મારું જપ કર્યું છે, તે મારું ભજન કર્યું છે. અને છેલ્લે ભક્તિથી સંપન્ન ભગવાન ભોળાનાથની આંખો છલકાઈ છે, રડવા માંડી ગયા છે. ભગવાને ગળામાં પડેલી, પોતાના ગળામાં પડેલી માળા હતી એ તત્કાલ એણે એના ભક્તના ગળામાં, નંદીના ગળામાં ધારણ કરાવી. નંદીની આંખો બંધ છે, ભગવાનની ગળામાં માળા આવી ત્યાં તો એની આંખોમાંથી પાણી પડી ગયા છે, નંદી પોતે રડવા માંડ્યા છે. અને આમ આંખ ખોલીને જોયું આમ સામે કે આ માળા કોને પહેરાવી છે, ક્યાં તો પાંચ મુખવાળા ભોળાનાથ, દરેક મુખમાં ત્રણ ત્રણ આંખો, 15 નેત્ર સામે, 10 ભુજાઓ, અને પાંચ મુખવાળા ભોળાનાથને જોઈને જોયું કે ભગવાન તમારી પાસે તો હું શું માગું, એમ હું તમારી પાસે શું બોલી પણ શકું, મારી અંદરના કોઈ એવા દોષ હોય, મારી અંદરના કંઈક પણ એવી વૃત્તિઓ હોય તો હે પરમાત્મા એ મારી વૃત્તિઓને પરમાત્મા તું દૂર કરજે. અગર નાથ દેખો ગે અવગુણ હમારે, અગર નાથ દેખો ગે અવગુણ હમારે, તો હમ કૈસે ભવ સે લગેંગે કિનારે. અગર નાથ દેખોગે અવગુણ હમારે, અગર નાથ દેખોગે અવગુણ હમારે. હે પરમાત્મા, હે નાથ, અમારા અવગુણ જોશો તો અમે કેમ પાર થઈ જાય. તમે તો અઘોરા અપાપકાશીની, તમે તો અપાપકાશીની તનુ હું તમારું શરીર છે, જે કોઈ દિવસ પાપને જોતું જ નથી. પરમાત્મા મારા પાપને ન જોશો પણ મારા બાપને જોજો. મારા પિતાજી રડે છે, મારે અમર નથી થવું, મારે મૃત્યુ ઉપર વિજય નથી મેળવવો. આ મારે જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને એ પીડા ભલે ભોગવું પણ મારું મૃત્યુ થશે તો મારા પિતાજી જીવી નહીં શકે. મારા પાપને ન જુઓ, મારા બાપને જુઓ. મારા બાપ માટે, મારા પિતા માટે મેં આ કર્યું છે. થોડીક કૃપા કરી નાખો, જેના કારણે મારા પિતાજીને સંતોષ મળે એના માટે મેં સાધના કરી છે. એક દીકરો એના બાપ માટે સાધના કરે. આ ચરિત્ર નંદીનું ચરિત્ર બતાવે છે કે ભગવાન મહાદેવનું પ્રિય થવું હોય, જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જગતના પિતાને જો વાલું થવું હોય ને તો પોતાના પિતાને પ્રેમ કરો, જગતનો પિતા એમને પ્રેમ કરો. પોતાના બાપ સાથે પ્રેમ કરો, પોતાના પિતા માટે જે સાધના કરે ને એને જગતનો પિતા મળે. પોતાના પિતા માટે કંઈક કરો. બાપ સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. પતિતો કો પાવન કરતે કૃપાનિધિ, 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 કિયે પાપ હે ઈશરે સુયસ કે સહારે, અગર નાથ દેખોગે અવગુણ હમારે, અગર નાથ દે હવસે લગેંગે કિનારે. અગર નાથ દેખોગે. વચ્ચે રુદ્ર સંહિતાના યુદ્ધખંડમાં છેલ્લે કથાઓ છે, જલંધરની કથા પણ છે ને શંખચૂળની પણ કથા છે. પણ મેં કીધું હવે રુદ્ર સંહિતાને કેટલો ન્યાય આપવો.
આપણે રોજની એક સંહિતા લઈએ તો એ સાત સંહિતા છે, અને એ સાત સંહિતામાં હવે આપણા દિવસ ચાર જ રહ્યા છે. આજે પાંચમો દિવસ છે, ચાર દિવસ છે ને આપણી પાસે સંહિતાઓ છે, એ પાંચ સંહિતાઓ છે. એટલે આજે હું રુદ્ર સંહિતાને છોડીને સીધો શતક રુદ્ર સંહિતામાં પ્રવેશ કરી ગયો. ભગવાનના વિવિધ અવતારો, પછી કોટિ રુદ્ર સંહિતામાં જ્યોતિર્લિંગની કથા, અને પછી મારો પ્રિય સંહિતા કૈલાસ સંહિતા, જેમાં સંન્યાસીઓના ગુણધર્મો, સંન્યાસીઓનો છેલ્લે અંતિમ સંસ્કાર, જેની અંતિમ વિધિ, જેની દાહવિધિ નહીં પણ એને દેવયજન, એને સમાધિ આપવાની આવે, એની ષોડશી, એનું શ્રાદ્ધ, એનું આખું વર્ણન. સંન્યાસી દીક્ષા લે ત્યારે કયા મંત્રની દીક્ષા લે, કેવી રીતે લે, શા માટે ઓમ મંત્રને પકડી રાખે છે, ઓમ નો મહિમા કૈલાસ સંહિતામાં છે. માના અગમ હે અપાવન કુટિલ હે, માના અગમ હે અપાવન કુટિલ હે, માના અગમ હે અપાવન કુટિલ હે, પાવન કુટિલ હે. સબ કુછ હે લેકિન તુમ્હારે સહારે, અગર નાથ દેખોગે અવગુણ હમારે, અગર નાથ દેખોગે અવગુણ હમારે, તો હમ કેસે ભવ સે લગેંગે કિનારે, અગર નાથ દેખોગે અવગુણ હમારે, અગર નાથ દેખોગે અવગુણ હમારે. અવગુણોને ન જોતા મારા પિતાજી માટે આ કર્યું છે, એટલી તો કૃપા કરો ભોળાનાથ. ભોળાનાથની આંખમાં આંસુ આવી કે પિતા માટે એટલું કરનારો આવો બાળક. ભગવાને પોતાના મસ્તકમાંથી આમ જટા ખોલી છે. મહાદેવજી, આપણે બધાય મહાદેવજી ઉપર અભિષેક કરીએ. મહાદેવજીએ નંદી ઉપર અભિષેક કર્યો, એનો મતલબ થાય જે પિતા માટે કંઈક કરે ને એના ઉપર તો ભોળોનાથ પણ અભિષેક કરવા આવે, જે પોતાના બાપ માટે કંઈક કરે. આપણે તો 12 દિવસ સુધી એની પાછળની ત્રયોદશાની ક્રિયા કરવી હોય એમાંય 5 દી રાખે. ટૂંકમાં પતાવો નહીં ભાઈ, જે લાખોની સંપત્તિ તમારા માટે આપતા ગયા છે, જમીન જાયદાદ મકાન, ઉનકે લીએ 13 દિન નહીં, એના માટે 13 દિવસ નહીં, 13 દિવસ આપણે આપણા કામ છોડીને કમસે કમ 13 દિવસ તો એની પાછળ એને ભાથું આપીએ. પાથેય એ ઊંચા માર્ગમાં જાય, કદાચ મારા બાપા ભજન ન કરી શકે કંઈ નહીં, પણ 13 દિવસ મારા બાપાની પાછળ ભજન થાય એવું તો વિચારીએ આપણે. સાવ શોર્ટકટ શોર્ટકટ શોર્ટકટ, એમાંય શોર્ટકટ 13 દિવસનું આપી શકીએ તો ધિકાર છે, પુત્ર કહેવાને ધિકાર છે. એમાંથી એક પણ ભાગ લેવો ન જોઈએ આપણે. આપણો અધિકાર નથી કે એની 15 વીઘા આપણા નામે કરી લઈએ, જો પણ આપણે 15 દિવસનો આપણે આપી શકીએ. આપણો અધિકાર નથી કે એના મકાન મારી શકે, પોતાનું મકાન અલગથી બનાવો જો તમે 15 દિવસ પણ આપી ન શકતા હોય તો. અને અત્યારે મોટે ભાગે 5 દિવસ 6 દિવસ આપણે બધા કુટુંબીઓને 5મા દિવસે ભેગું કરીને બોલાવી કે હવે તમે બધા છૂટા, અમારે 13 દિવસ સુધી ભાથું આપવાનું છે અમારા વડીલ પાછળ. એ તો કરી શકાય કે નહીં? આપણે એમ થાય કે ભાઈ પછી કુટુંબને પછી બધા હારા પ્રસંગમાં બધાને જવું હોય, આપણે એ બાનું છે, બાકી કહી ન શકાય કે તમે બધા છૂટા. આજથી આપણું ઘર 15 દિવસ માટે કે 13 દિવસ માટે ત્રયોદશા થાય ત્યાં સુધી સવાર સાંજ બીજા બધા કામ પડતા મૂકીને આપણે રામનું નામ લઈએ, આપણે શિવનું નામ લઈએ, ધૂન ભજન કીર્તન થાય, કમસે કમ આપણે એ ભાથું તો આપીએ. કદાચ આપણા પિતાના કર્મ નબળા હશે ને બીજે ક્યાંક જન્મ લેશે તો ભલે એક નબળા કર્મોશો ને કૂતરું થશે, પણ અહીંથી દીકરો સત્કર્મ કરશે ને એ અંબાણી પરિવારની અહીંયા કૂતરું થાય, એવી જગ્યાએ થાય જે મનુષ્ય ન મળે એવું એને મળે, સારામાં સારી સુખ સુવિધા મળે. પિતાના પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજના શબ્દો છે, મારે એવા માટે યાદ કરવા પડે. ડોંગરેજી મહારાજ પોતે વારંવાર આ ઉદાહરણ આ દ્રષ્ટાંત વારંવાર આપતા કે એક હંસલો ને હંસલી ફરવા માટે ગયા કાગડાને અહીંયા રોકાણા. કાગડાએ બહુ માન સન્માન આપ્યું,
કાગડાની નીતિ બગડી, હંસલીને પોતાની પત્ની બનાવવા માટે સવારમાં બધાને સમજાવી દીધા કે આ હંસલીની કાગડી છે. આખું જંગલ કહેવા માંડ્યું કે ના ના, એ ભાઈ કાગડી જ છે, હંસ કે મારી પત્ની છે. હંસલી પણ રડતી, ના ના કાગડી જ છે. છેલ્લે સિંહ પાસે એ લેવા માટે ગયા કે સિંહ રાજા કહેવાય, નિર્ણય આપો. સિંહે નિર્ણય આપ્યો કે આ કાગડી છે. હંસ રડતો રડતો જતો રહ્યો, પણ પછી થોડા દિવસ પછી સિંહ આવ્યો કે મેં તારા પક્ષમાં નિર્ણય આપ્યો કાગડા, તારી તો સૌથી મોટી નીતિ એ છે કે તું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાત્માને જોઈ શકે. કાગડાની આંખ એવી હોય, કાગડાનું એક નામ વાયસ છે. કાગડ વાસ નાખવા જાય ને ત્યારે બોલવું પડે, કાકોપી વાયસોપી ભૂંગતે એમ કરી નાખવું પડે. વાયસ એટલે વાયુમાં સૂક્ષ્મ જીવાત્માને જોવાની શક્તિ કાગડામાં છે. કાગડાની આયુષ્ય 300 વર્ષ હોય. મોટાભાગે કાગડો સામાન્ય મનુષ્યથી મરે જ નહીં, ક્યારેક શોર્ટ લાઈફ, બાકી મનુષ્યથી ને તાવે ન આવે. વરદાન છે વાલ્મીકી રામાયણમાં, કાગડાને કોઈ દિવસ તાવ જ ન આવે. યમનું વરદાન છે, યમે કાગડાનું રૂપ લીધું, કથા છે, પણ મારે આજે એમાં નથી. પણ એને તાવે ન આવે, એ બીમારે ન પડે કાગડો. અને અંતે સિંહે કીધું કે મારા પૂર્વજો ક્યાં છે, મારે મારા પિતાજીને જોવા છે. ત્યારે એને દૂર જઈને કોઈ છાણ હતું ને, એ છાણની અંદર કીડો પડીને હતા, એ કીડો બહાર કાઢ્યો કે આ તારા પિતા છે. કે મારા પિતાની આ હાલત, સિંહ કે સિંહ ગમે એવા કર્મ આડાવડા કરે તો એ નીચી યોનિમાં જાય જ નહીં, તો આ શા માટે ગયા? કે તા તારા પિતા છે, હતા તો સ્વર્ગમાં, પણ તે આવું કામ કર્યું ને એ વાંથી નીચે આવ્યા. દીકરો નબળા કામ કરે તો બાપા ઊંચે હોય તો નીચે આવે, ડોંગરેજી મહારાજના શબ્દો. અને દીકરો સારા કર્મ કરે તો એ ક્યાંય હોય તો ત્યાંથી ઊંચે પણ ચડી શકે. એટલે તો આપણે સત્કર્મ કરીએ. નંદી ઉપર ભગવાન શિવે અભિષેક કર્યો છે. શિવે પોતાની જટા ખોલી અને અભિષેક કર્યો છે. જેવો જ નંદી ઉપર અભિષેક થયો એટલે એક પછી 5 જગ્યાએથી એની ધારાઓ વહી છે નંદીના મસ્તક ઉપર. એક બ્રાહ્મણના બાળક ઉપર અભિષેક કર્યો શિવજીએ અને આમ 5 ધારાઓ વહી ગઈ છે અને 5 નદીઓના રૂપમાં પ્રવર્તિત થઈ. જટોદકા, ત્રિસ્રોતા, વૃષભધ્વની, સ્વર્ણોદકા અને જંબુ, આ નંદી ઉપર અભિષેક થયેલી 5 નદીઓ છે. અને ત્યારે રડતા રડતા કહ્યું કે મારા પિતાજી માટે મહાદેવજીના મસ્તક રાસરાણ કહ્યું, તું મારા પુત્રવત છે. એક પિતા માટે તે એટલું કર્યું, પિતા માટે એટલું બધું કરે, તું મારા પુત્રવત રહીશ. અને ભગવાને કહ્યું, શિવગણનો તું અધિપતિ બની જઈશ, સાક્ષાત તું ધર્મની મૂર્તિ છે ભગવાને કહ્યું. અને ધર્મના મૂર્તિના રૂપમાં હવે પછી તું મારા પુત્રવત બની ગયો અને તું હવે મારાથી દૂર જ નહીં થા. મને તને તારા દર્શન કર્યા વિના ચાલશે નહીં, તું મારી પ્રત્યક્ષ મારી સામે જ રહેવો જોઈએ. જે પોતાના પિતા માટે કરે ભગવાન પણ એને આંખથી દૂર નથી કરી શકતા. નંદીને કહ્યું કે તમે સામે રહ્યો ને, તમે ધર્મની મૂર્તિ છો એટલે ધર્મના રૂપમાં રહ્યો. એટલે પુત્રવત ધર્મના રૂપમાં નંદીનું સ્વરૂપ, એ નંદી, એ ઋષિનો પુત્ર નંદી બનીને, વૃષભ બનીને, ગાયનો પુત્ર બનીને એ પોતે આ જીવન એની સામે રહ્યા છે. કોઈને સંદેશો મને આપવો હશે ને તો તને સંદેશો આપે તો મને મળશે. આજે પણ આપણે નંદીના કાનમાં કહીએ છીએ શિવજીથી સંદેશો પહોંચાડવા માટે. અને પછી તો એના લગ્ન પણ કરાવ્યા છે. મરુતોની કન્યા સુયશા સાથે લગ્ન થયા. લગ્ન કરી તારું શરીર છૂટશે ભગવાને કહ્યું, પછી તું વૃષભના રૂપમાં, નંદીના રૂપમાં મારી સામે જ રહીશ, એવા ભગવાને આશીર્વાદ આપ્યા. એ નંદીએ ઋષિના રૂપમાં રહી લગ્ન કરી, જીવન ભગવાનનું ભજન કરી અને પછી પોતાના શરીરને છોડી દીધું. પછી આ જીવન નંદીને બનીને ભગવાનની સામે રહ્યા છે. એવો આ નંદીશ્વર અવતાર, એ પણ બીજો કોઈ અવતાર નહીં, ફક્ત ને ફક્ત શિવજીનો જ અવતાર હતા. એના પછી ભૈરવ અવતાર. ભૈરવ પૂર્ણ રૂપો હિ શંકરસ્ય પરમાત્મનઃ. આ સાક્ષાત પરમાત્માનું રૂપ છે શંકરનું. ભૈરવને આપણે ખોટી રીતે ચિતરીએ છીએ એમ નહીં, ભૈરવ તો સાક્ષાત શિવ છે. આજે પણ માક્ષર વદ 8મના દિવસે કાશીમાં એનું પૂજન કરવામાં આવે છે. મંગળવારને 8મ હોય તો કાશીમાં મોટો ઉત્સવ હોય. બધા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે જાય કે ન જાય, પણ ભૈરવના મંદિરે કાશીમાં જાય. એક ત્યાંના કોતવાલ છે, કેવડાને જ્યારે કેવડાના પુષ્પને લઈને બ્રહ્માજી આવ્યા ત્યારે ભગવાનને ગુસ્સો આવ્યો, એકદમ ભયંકર ક્રોધ આવ્યો. બ્રહ્માજી ખોટું બોલતા હતા, વિષ્ણુ ભગવાનને 1650 થી પૂજન કર્યું તો એમ નથી કહેતા કે હું ખોટો છું. ભગવાનની બંને ભ્રમરમાંથી એકદમ ભયંકર પુરુષ ઉત્પન્ન થયો એ ભૈરવ. હાથમાં ખડગ લઈને ઉત્પન્ન થયો એ ભૈરવ. કાલ પુરુષની ભ્રકુટીમાંથી ઉત્પન્ન થયો અને બધાને રડાવે એટલે એક નામ રુદ્ર પણ છે. બ્રહ્માજીને શિક્ષા આપવા માટે ઉત્પન્ન થયા એટલે એક નામ કાલરાજ પણ છે.
આજે તમારો રાસ બાકી છે મને ખ્યાલ છે, જરાય ચિંતા ન કરતા, બારમા દસ મિનિટ ની વાર હશે ત્યારે તમને ઉભા કરી દેશું. એટલે તમે એક રાઉન્ડ લઈ પણ લેજો, ને પછી 12:30 આપણે કથા વિરામ કરજો. એ પૂર્વમાં મને યાદ જ છે, પણ હવે જ્યારે આવા સંતો આવે ત્યારે આપણે મને એવું થાય કે કમસે કમ કથાને સંપૂર્ણ ન્યાય આપે. બાકી જ્યારે સંતો વધારે હોય ત્યારે જ રાસ લઈએ, તો મને એવું થાય કે સંતો ને કે રાસ માટે કથા હશે કે શું. પણ આખા કથામાં એક વખત તો રાસ લેવામાં જ આવે 10 મિનિટ માટે. એટલે એ ભાવ, એટલે સંતો આવ્યા એટલે રોકી દીધો આપણે કે કમસે કમ કથાને ન્યાય અપાય, બરાબર આપી શકીએ ને. પૂજ્ય બાપુશ્રીને ત્યાં અણદા બાવામાં મેં કથા કરી ત્યારે બાપુશ્રી સંપૂર્ણ આખી કથામાં આવી રીતે હાજર રહ્યા. એટલે કથાના એ પ્રેમી છે. એટલે કાશીમાં કાલ પુરુષ એના ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયા, એટલે કાલરાજ પણ નામ આપવામાં આવે, ભયંકર હોવાથી ભૈરવ પણ નામ આપવામાં આવે છે. તમરા કાળ પણ જેનાથી તમરા છોડાવે એટલે કાલ ભૈરવ છે. પાપને ભક્ષણ કરે એટલે પાપ ભક્ષક પણ નામ છે. કાશીમાં એને તપ કર્યું, જ્યારે ખોપરી કાપી નાખી પછી બ્રહ્માજીનું 5મું મસ્તક હતું જે અસત્ય બોલ્યું હતું, એની ખોપરી લઈને કાશીમાં જતા રહ્યા. કાશીમાં ભિક્ષા માગી અને એ આજે પણ એ ખોપરી હાથમાં રાખે છે, એ બ્રહ્માજીનું મસ્તક છે. કાશીમાં તપ કર્યું એણે, અને કાશીમાં એટલું બધું તપ થયું કે ભગવાન ભોળાનાથે કહ્યું કે આજથી તમે કાશીના કોતવાલ. શતરુદ્રીય સંહિતામાં, શતરુદ્રીમાં એના મંત્રો છે, કહ્યું છે ભગવાને કે કદાચ કોઈ આવીને મારા દર્શન નહીં કરે તો ચાલશે, બાકી જો તારા દર્શન નહીં કરે તો એને મહાદુઃખ પ્રાપ્ત થશે. કાશીમાં તમે ભૈરવના દર્શન ન કરો તો મહાદુઃખ પ્રાપ્ત થાય. કાશીનો એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેણે ભૈરવ કંઠ ધારણ ન કર્યો હોય કાશીમાં. એવા માટે કાશીનો મહિમા હું આપની આગળ વિશેષ ગાઉં છું. પૂજ્ય બાપુ પણ કાશીમાં વેદાંત આચાર્ય તરીકે ભણ્યા છે, કાશીમાં જ્યાં ભણ્યા છે. હું પણ જ્યાં જ ભણ્યો છું, કાશી અમારી વિદ્યાભૂમિ છે. અને આજે પણ અમે ગમે ત્યાં જઈએ પણ અમે હાથમાં આજે પણ કાલ ભૈરવનો ધાગો આજે પણ પહેરીએ. અને પૂજ્ય બાપુએ પણ ધારણ કરેલો જોશે, કારણ કે કાશીનો, હા હું એક નહીં, કાશીના કોઈ પણ વિદ્યાર્થી હોય એને કાશીનો એ કાલ ભૈરવનો ધાગો, કાળો ધાગો હાથમાં પહેરેલો જ હોય, આ કાશીના વિદ્યાર્થીની નિશાની છે. કોઈ આવીને કહે કે અમે કાશી ભણ્યા છે તો એક વખત એના હાથમાં કે એના ગળામાં જોઈ લેવું કે ભૈરવ કંઠ હોય તો સમજવાનું કે કાશીનો વિદ્યાર્થી પાકો હોય. કાશીમાં જે વિદ્યાર્થી કાલ ભૈરવનો આ ધાગો ધારણ ન કરી આજે પણ બીમાર પડી જાય છે, આજે પણ અમે અનુભવ કર્યો છે કે નથી પહેરવો શું થાય, અને એ બીમાર પડ્યા છે. એવા બીમાર પડ્યા છે કે હોસ્પિટલમાં એના ઉપર પાપડ રાખો તો શેકાઈ જાય એવા તાવ આવ્યા છે. અમે પ્રયોગો કરીને અનુભવ કરીને જોયું, કાશીમાં સાક્ષાત ભૈરવ છે અને એક ઉજ્જૈનમાં પણ ભૈરવ છે, એ તમે બધા જાણો છો, મારે વાત નથી કરવી. આમ પાત્ર રાખો તો પૂરું, એનો મતલબ છે પથ્થરની આગળ રાખવામાં આવે. આજનો એ સૌથી મોટો એક વિષય છે સંશોધનનો, કે ખાલી આમ રાખવામાં આવે, આમે નહીં કરવાનું, ખાલી આમ જ, અને આખું પીવાઈ જાય છે. મહાદેવજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા છે, વિશ્વેશ્વરે પ્રિય ભક્તા નો ભક્તા કાલ ભૈરવે કેલવંતે મહાદુઃખમ કાશ્યાં ચે વિશેષતઃ. વિશ્વેશ્વરે અપિ યે ભક્તા નો ભક્તા કાલ ભૈરવે, જે ભક્ત વંદન કરે વિશ્વેશ્વરને વિશ્વનાથને, કાલ ભૈરવને દર્શન ન કરે ભોળાનાથ કહે છે, તે લભંતે મહાદુઃખમ, એ મહાદુઃખને પ્રાપ્ત કરે છે. કાશ્યામ ચૈવ વિશેષતઃ, કાશીમાં તો વિશેષ. ને આજે પણ કાશીમાં જ્યારે માગસર વદ આઠમ હોય ને મંગળવાર હોય ત્યારે બધા લોકો નીકળી જાય છે ભૈરવજીના ધામમાં, ને આખી એની પાલખી યાત્રા નીકળે છે. કાશીમાં ભૈરવ છે, ત્યાંના કોટવાલ છે. કાશીમાં પ્રવેશ કરવાની સાથે બ્રહ્મહત્યા નાશ પામી જાય. કાશીમાં પ્રવેશ કરો, કાશીમાં પ્રવેશ કરો ને તમને વૈરાગ્ય લાગી જાય. કાશીની ભૂમિ એવી છે, કાશીની વિશેષતા. કાશી વિશ્વનાથની તો જ્યારે આવશે ચર્ચા ત્યારે હું ચોક્કસ કરી, પણ આજે મને કહેવાની ઈચ્છા થાય, કાશી હર હર મહાદેવ, હર ઘર મહાદેવ. દરેક ઘરે શિવલિંગો છે, શિવલિંગોથી ભરેલું નગર એટલે કાશી. ઘરે ઘરે શિવલિંગ, મંદિરોમાં અસંખ્ય, જ્યાં હોય ત્યાં શિવલિંગ શિવલિંગ શિવલિંગ.
કાશીમાં અવિમુક્તેશ્વર મહાદેવ, કૃત્તિવાસેશ્વર મહાદેવ, તિલ ભાંડેશ્વર મહાદેવ, દશાશ્વ મેધેશ્વર મહાદેવ, સંગમેશ્વર મહાદેવ, ભૂતેશ્વર મહાદેવ, નારીશ્વર મહાદેવ, બટુકેશ્વર મહાદેવ, પુરેશ્વર મહાદેવ, સિદ્ધનાથેશ્વર મહાદેવ, દુરેશ્વર મહાદેવ, શૃંગેશ્વર મહાદેવ, વૈદ્યનાથ, જટેશ્વર મહાદેવ, ગોપેશ્વર, રંગેશ્વર, વામેશ્વર, નાગેશ્વર, કામેશ્વર, વિમલેશ્વર, બ્રહ્મેશ્વર, સોમેશ્વર, ભરદ્વાજેશ્વર, સુલટંકેશ્વર, માધવેશ્વર, આટલા બધા મહાદેવ છે. દરેક ઋષિઓએ એક એક શિવલિંગની સ્થાપના કરી. જેટલા ઋષિઓ છે દરેક ઋષિઓની એક એક શિવલિંગ છે. જે કાશીમાં આવ્યા એ શિવલિંગની સ્થાપના કરે, એક એવો વ્યક્તિ નથી. અને કાશીની વિશેષતા એટલે કાશીના બે કિનારાઓ છે. કાશીની ગંગાનો એક કિનારો એટલે તુલસીદાસ, જેની જન્મ જયંતિ કાલે ગઈ તુલસીદાસજીની. આ એ તુલસીદાસ જેમના રામચરિત માનસનો વિરોધ કરવામાં આવ્યો. દીક્ષિત ભટ્ટ ને બધા હતા, દીક્ષિતજીને બધા વિરોધ કર્યો કે ના ના, આ લૌકિક ભાષામાં લખેલી છે, ખડી બોલીમાં, અવધિમાં, ભોજપુરીમાં, આવી અવધિ ભાષામાં, અવધિ ગામઠી ગામઠી ભાષામાં લખેલું છે, આ રામાયણ ન ચાલે, રામચરિત માનસ યોગ્ય નથી. અને ત્યારે એ રામચરિત માનસને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં રાખવામાં આવ્યું કે જો ભગવાન ભોળાનાથ મહાદેવજી આવીને સાઇન કરી જાય તો તમારા રામચરિત માનસને અમે સ્વીકારવામાં આવશું. અને એ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર બંધ કરાવી દેવામાં આવ્યું. અને સવારમાં જ્યારે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ખોલવામાં આવ્યું ને, તો એ રામચરિત માનસ ઉપર લખેલું હતું, સત્યમ શિવમ સુંદરમ. ભગવાન ભોળાનાથે આવીને સાઇન કરી દીધી હતી. અને ત્યારે તમામ કાશીના લોકોએ એ જે આખો ગ્રંથ હતો રામચરિત માનસ, એને બધા લોકોએ, પંડિતોએ રામચરિત માનસને મસ્તક ઉપર પધરાવ્યું. મસ્તક ઉપર પધરાવીને આખી પોથી યાત્રા કાઢવામાં આવી, શોભાયાત્રા આખા કાશીમાં. અને ત્યારથી એ ગ્રંથને માનવામાં આવ્યો. અને આજે રામચરિત માનસ ગામે ગામ સુધી ને ઘરે ઘર સુધી છે. એનો મતલબ એ છે કે એ રામચરિત માનસ ઉપર ભગવાન વિશ્વનાથે સાઇન કરેલી છે, સત્યમ શિવમ સુંદરમ. આ એ કથા છે, આ એ કાશીની મહિમા, એ કાશીની ભવ્યતા આપની આગળ હું પ્રસ્તુત કરવા માંગુ છું. અને આપણે કાશીમાં જઈએ કે ન જઈએ, પણ આપણે 10 મિનિટ માટે કૈલાસમાં જતા રહે. ભૈરવના અવતારમાં પણ છે કાશીની રક્ષા માટે, એની કોતવાલી માટે ભગવાને જ એક રૂપ લીધું. બ્રહ્માજીને દંડ આપવા માટે ભગવાને જ એક રૂપ લીધું. કાળને ભક્ષણ કરવા માટે ભગવાને જ એક રૂપ લીધું. પાપને ભક્ષણ કરવા માટે ભગવાને જ એક રૂપ લીધું. કાશીમાં બ્રહ્મ હત્યા પ્રવેશ ન કરે એટલે ભગવાને એક રૂપ લીધું, જેનું નામ છે કાલ ભૈરવ. પ્રતિપાલ દેવ દમદ મસ્ત કાલ ભૈરવા, આયો શરણ તિહાર કાલ ભૈરવા. કર નિહાલ ભૈરવા, હે ભૈરવ તું અમને બધાને આમાંથી બહાર પાડ. સાક્ષાત ભૈરવ છે, મહાદેવજીનું પૂર્ણ રૂપ છે. ભૈરવ પૂર્ણ રૂપો હિ શંકરસ્ય પરમાત્મન, ભગવાનનું પૂર્ણ રૂપ છે ભૈરવ, ભયંકર હોવાથી. એટલે આજે પણ કાશીનો મહિમા છે, કાશીના કોતવાલ તરીકે છે. ભૈરવ પણ મહાદેવજીનો એક અવતાર જ છે. સુત પૌરાણિક શૌનકાદિ ઋષિઓને ત્રિવેણી સંગમના કિનારે પ્રયાગમાં આ કથા સંભળાવે છે. બદ્રી વિશાલમાં સરસ્વતી નદીના કિનારે વ્યાસ નારાયણને સનત કુમારો આ કથા સંભળાવી રહ્યા છે. મંદ્રાચલ પર્વત ઉપર નંદિકેશ્વર સનત કુમારોને આ કથા કહી છે. અને બ્રહ્માજી ને નારદજી, નારદજીને આ કથા બ્રહ્માજી સંભળાવી રહ્યા છે. એ કથામાં આપણે પહોંચ્યા છીએ. ચાર ચાર સંવાદો છે. ભગવાન શિવજીએ એક અવતાર ગૃહપતિનો અવતાર લીધો છે. પોતાના ભક્તોના ઉદ્ધાર માટે ભગવાન ગૃહપતિ પણ બન્યા છે. શૌનકાદિ ઋષિઓ કહે કે ભગવાને આ અવતાર ક્યાં લીધો હતો? શા માટે ભગવાનને ગૃહપતિનો અવતાર લીધો? ગૃહ એટલે ઘર, ઘરના પતિ કેમ બન્યા ભગવાન? કહ્યું કે નર્મદાનો કિનારો, સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ, નર્મદા નર્મ દદાતી નર્મદા, જે આનંદ આપે છે એને નર્મદા કહે છે. સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ, જે પોતાના તરંગોને ભંગ કરીને, પોતાના તરંગોનો નાશ કરીને પણ બીજાને રંજિત કરે છે, બીજાને આનંદિત કરે છે, પોતે નાશ થઈને બીજાને આનંદ આપે છે, એને નર્મદા કહેવાય.
જેના બિંદુઓ સિંધુ સાથે બળી પોતાનું અસ્તિત્વ છોડી અને તરંગ ભંગ રંજિતમ, પોતાના તરંગોને ભંગ કરીને બીજાને આનંદ આપે એને નર્મદા કહેવાય. એ નર્મદાના કિનારે એક નગર હતું જેનું નામ હતું નર્મપુર, આનંદનું પુર, જ્યાં આનંદપૂર્વક બધા રહેતા હતા. એમાં એક વિશ્વાનર નામના મુનિ જેનું ગોત્ર હતું શાંડિલ્ય, અગ્નિના ગોત્રવાળા. શાંડિલ્ય અસત અસિત દેવલ ઇતિ ત્રિપ્રવરાન્વિતઃ. શાંડિલ્ય ગોત્ર છે એ શાંડિલ્ય ગોત્રમાં અસિત અને દેવલ આ ત્રણેય શાંડિલ્ય ગોત્રના પ્રવરો છે. શાંડિલ્ય ગોત્ર અગ્નિનું ગોત્ર છે. એક તો ગોત્ર પણ અગ્નિનું, નામ પણ વિશ્વાનર નામ. એની પત્નીનું નામ હતું શુચિસ્મતી, એકદમ પવિત્રતાવાળી જેની મતી છે એવા એના પત્ની હતા શુચિસ્મતી. બંને પતિ પત્ની નિષ્ઠાપૂર્વક જીવન જીવતા હતા. એમાં આ બ્રાહ્મણ તો બ્રહ્મયજ્ઞમાં તત્પર હતો, રોજ માટે બ્રહ્મયજ્ઞ કરે. એ જ બ્રાહ્મણનું ઘર, બ્રાહ્મણનું ઘર છે એ જ બ્રહ્મ સદન છે જ્યાં નિત્ય બ્રહ્મયજ્ઞ થતો હોય, નિત્ય વેદોના જ્યાં સ્વાધ્યાય થતા હોય, જ્યાં રોજ માટે વેદાંતની મીમાંસા થતી હોય, જ્યાં શાસ્ત્રોનો નાદ સંભળાતો હોય, એ બ્રહ્મયજ્ઞ તત્પર ઘર, એ બ્રહ્મ સદન છે. આ પતિ પત્ની બંને એવું જીવન જીવતા હતા વેદમય. બંનેનું જીવન પવિત્ર. આ વિશ્વાનર હતા એ બ્રહ્મયજ્ઞમાં તત્પર હતા, શુચિસ્મતી હતા એ પતિની સેવામાં યોગ્ય રીતે પતિની સેવા કરતા. પણ વચ્ચે વચ્ચે જ્યારે સમય મળતો ત્યારે આંખમાંથી આંસુ પાડતા, પતિ ન જોઈ ત્યારે રડતા, હું યોગ્ય હોવા છતાં પણ મને પૂર્ણત્વ કેમ પ્રાપ્ત ન થયું. અને સ્ત્રીનું પૂર્ણત્વ ત્યારે છે જ્યારે એમને ઘરે સંતાન થાય. એ માતા બને જનન યોગ્ય ઇતિ જાયા, એ કોઈને જનન કોઈ સંતાન આપે તો જ એ જાયા કહેવાય. સ્ત્રીનું પૂર્ણતા સંતાન આપવા પછી જ છે. સંતાનની પ્રાપ્તિ ન હતી એટલે એ પોતે રડતા હતા. અને જ્યારે પણ સંતાન ન પ્રાપ્ત થાય ત્યારે એક નિયમ એવો હતો, જેને સંતાન ન થાય એ પુત્ર કામાય શિવમ યજેત એમ તો ખરું, પણ વારાણસી જ જતા. અજમલ રાજા પણ વારાણસી કાશી ગયા હતા જ્યારે એને સંતાન ન હતું. રામદેવજી જ્યાં પ્રગટ થયા એ કાશીમાં 9 દિવસ સુધી રોકાણ, 9 રાત્રિ રોકાણ. 9 રાત્રિ સુધી એને બિલીપત્રથી અર્ચન કર્યું વિશ્વનાથ. 9મી રાત્રિના ભગવાન સ્વપ્નમાં આવ્યા વિશ્વનાથ. કાશીખંડમાં સ્કંદપુરાણના કાશીખંડમાં લખેલું છે, કોઈ પણ વ્યક્તિ કાશીમાં 9 વર્ષ 9 માસ અથવા 9 રાત્રિનો વાસ કરે તો પુનર્જન્મ માનવામાં આવે, નવો જન્મ માનવામાં આવે. કમસે કમ 9 રાત્રિ રોકાય કાશી, એટલે બને તો હિન્દુઓએ 9 રાત્રિ કાશીમાં રોકાવા જવું જોઈએ. આ તો પહેલા યાદ ન આવ્યું, બાકી ડોક્ટર સાહેબને કાશીમાં કથા કરવાનું કહે કે કાશીમાં કથા કરો, 9 રાત્રિ પણ થઈ જાય ને. આપ બધા લોકો અહીંયા આવી શકો નજીકના આ વિસ્તારના એટલે અહીંયા રાખો. બાકી તો મારી ઈચ્છા હતી કે કાશીમાં થાય, એવા માટે કાશીમાં થાય 9 રાત્રિ. જેટલા આવે એ બધાનો પુનર્જન્મ, નવેથી નવી લીટીનો નવો દાહ, ફરીથી સારું કરી, પહેલાં જે કર્યું બધું ભૂલી જવાનું, નવે હરથી ચાલુ કરીએ આપણે, જે થયું નવી દિશા બદલવા માટે કાશી છે. મારા જીવનની દિશા કાશીથી બદલાવાની છે. કાશી એક કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી, ચિત પ્રકાશિકા ઇતિ કાશી, જ્યાં નૂતન પ્રકાશ મળે રાખે. કાશીની ભૂમિમાં આમ તમને જોવાલાયક સ્થળો એક પણ નથી કાશીમાં એવા, ક્યાંય દર્શન કરવા જાય ને વાહ. જેવી રીતે હરિદ્વારમાં જેવી રીતે આનંદ આવે એવો આનંદ કાશીમાં ન આવે, પણ કાશી અનુભૂતિની ભૂમિ છે. સાધક હોય ને ખબર પડી જાય કાશી શું છે. કાશીમાં નવો જન્મ માનવામાં આવે અને કાશીમાં 9 રાત્રિ પછી અજમલ રાજાને સ્વપ્ન આવ્યું અને વિશ્વનાથે કહ્યું કે તું અહીંયા મારી પાસે ન આવ, તને દીકરો તો દ્વારિકાનો નાથ દેશે. તું દ્વારિકા જા, તું જે પૂનમ ભરતો દર પૂનમ, મને તો એ યાદ આવે અજમલ રાજા દર પૂનમમાં રાજસ્થાનથી પોકરણથી અહીંયા આવતા હશે. કેમ આવતા હશે? દર પૂનમે અહીંયા આવે એટલે, અને પૂનમે આવીને પૂનમો ભરીને દ્વારકાધીશને પ્રાર્થના કરે કે હે દ્વારકાધીશ, અને જે દ્વારકાધીશના દરબારમાં દર પૂનમ ભરે દ્વારકાધીશ એના ઘરે આવ્યા, એ દ્વારકાધીશ રામદેવજી બનીને આવ્યા છે, દર્શન આપ્યા છે. એટલે અજમલ રાજાને વારાણસી જવાની જેમ ઈચ્છા થઈ હતી ને એમ જ એની પત્ની કહ્યું કે વારાણસી આપણે જઈએ, તો હવે નર્મદાનો તટ છોડીને વારાણસીથી સંતાનની પ્રાપ્તિ થાય, બધા કહે ચાલો આપણે વારાણસી જઈએ. વારાણસીમાં
ગંગાજીના તટ ઉપર વીરેશ્વરનું શિવલિંગ છે આજે પણ. એ વીરેશ્વરના શિવલિંગ ઉપર દરને લોકો આરાધના કરતા, રોજ માટે 13 માસ સુધી આરાધના કરી છે. રોજ માટે પોતે ગંગા સ્નાનમાં જાય. અસારે સંસારે સારમેવ ચતુષ્ટયમ, કાશ્યમ વાસહ ગંગાંબહ સતામ સંગહ શિવ પૂજનમ. આ જગતનો સાર છે. રોજ માટે ગંગાજળ ભરી અને કાશીમાં વિશ્વનાથજી ઉપર પધરાવે, વીરેશ્વર ઉપર પધરાવે. વીરેશ્વરની શિવલિંગ છે આજે ત્યાં. રોજ માટે ને પછી બેસી જાય એની સામે, આંખ બંધ કરીને બંને લોકો મહાદેવની સાધના કરવા માટે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રોજ માટે જલ અર્પણ કરે ગંગાજીના કિનારે. એમ 13 માસ થયા ને ખાલી કાશી.